જેના રંગે આજે દેશનો જનજન રંગાયેલો છે, જેની ઉજવણી માટે દેશનો ખૂણે ખૂણો સજ્જ છે, એવા આગવા, અનેરા, અદકેરા અને અનોખા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વધુ એક અમૃત સમાન પહેલ એટલે અમૃત સરોવર યોજના. આજે જ્યારે આપણો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ આહ્વાન કર્યું છે કે અમૃત સરોવર યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં 75 સરોવરોનું નિર્માણ કરવામાં આવે. આ યોજના અંતર્ગત તારીખ 15 ઓગસ્ટ 2023 સુધીમાં સમગ્ર દેશમાં કુલ 50,000 સરોવરોના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીના આ અભિયાનને સાકાર કરવા અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમૃત સરોવરોનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ છે ગુજરાતના કર્મનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓના સક્ષમ નેતૃત્વ હેઠળ અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દૂરદર્શિતાના પરિણામ સ્વરૂપ આકાર લઈ રહેલી અમૃત સરોવર યોજનાનું હાર્દ છે કે જો આપણે વરસાદ દ્વારા પ્રતિવર્ષ મેળવાતા કરોડો લીટર પાણીને સરોવરો બનાવીને એકત્રિત કરીએ તો પાણીની વિકટ સમસ્યા ક્યારેય સર્જાય જ નહીં. આવા અમૃત સરોવરો થકી ભૂગર્ભ જળ વધારવાની સાથે સાથે આપણે સિંચાઈ માટે, પીવાના પાણી માટે, પશુપાલન માટે અને અન્ય અનેક જરૂરિયાતોની પૂર્તિ માટે પૂરતું પાણી મેળવી શકીએ. ગુજરાતમાં અમૃત સરોવર યોજના અંતર્ગત જે તે સ્થળના જે તળાવો સુકાઈ ગયા છે અથવા પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી ચૂક્યા છે તેને નવપલ્લવિત પણ કરવામાં આવી રહ્યા છે. આ ભગીરથ કાર્યમાં સ્થાનિક લોકોની સહભાગિતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સરોવરોના નિર્માણમાં એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે પ્રત્યેક સરોવરનું ક્ષેત્રફળ લઘુત્તમ 1 એકર એટલે કે 0.4 હેક્ટર હોય અને તેની જળ સંગ્રહ ક્ષમતા 10,000 ક્યુબિક મીટર હોય, જેથી આ સરોવરો થકી દરેક જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં અંદાજે 7.50 લાખ ક્યુબિક મીટર જેટલો વધારો થાય અને સમગ્ર રાજ્યમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. વળી અમૃત સરોવર યોજના અંતર્ગત ફક્ત સરોવરોનું નિર્માણ જ નહીં, બલકે આ સરોવરોની આસપાસ પેવર બ્લોકની કામગીરી, છાયાદાર વૃક્ષો વાવવા, બેસવા માટે બાંકડાની વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી કામગીરી થકી તેનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી જે તે વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોને આ સરોવરોના મહત્વ અંગે, આ સરોવરોની યોગ્ય જાળવણી કરવા અંગે તેમજ સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવાનો પણ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં સરોવર નિર્માણના ઓછામાં ઓછા 20 કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ 2023 સુધીમાં આ તમામ જિલ્લાઓમાં 75 સરોવરોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવનાર છે. અમૃત સરોવરના નિર્માણથી જનતાને મહત્તમ લાભ મળે તેમજ તેના કામો સુચારુ રૂપે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કામના સ્થળની પસંદગીથી લઈને કામની પૂર્ણતા સુધીના તમામ સ્તરે રિમોટ સેન્સિંગ અને જીઓ સ્પેશિયલ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ દ્વારા વિકસિત અમૃત સરોવર પોર્ટલના ઉપયોગથી સંભવિત સાઇટ્સની સૂચિ બનાવવાની તેમજ આ યોજનાની પ્રગતિની નિરીક્ષણ કામગીરી કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ યોજના પરિપૂર્ણ થતા રાજ્યની કુલ જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થશે, ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે, વળી આ સરોવરોમાં મત્સ્યપાલન, મખાણાની ખેતી અને બાગવાની જેવા ઉદ્યોગોને પણ વેગ મળશે. ખેતી અને પશુપાલન માટે પૂરતા પાણીની ઉપલબ્ધિના કારણે ઉત્પાદન વધશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને ચોતરફ સંતુષ્ટિ અને વિકાસનું અમૃત રેલાશે. અમૃત સરોવર યોજના, જળ અમૃત થકી જીવન અમૃત.